આજે આપણું પત્રકારત્વ ક્ષેત્ર છે, તો આ ફિલ્ડમાં આવવા માંગતા લેખકો, નવા જે ઉગતા લેખકો છે અથવા જે વાચકો છે જેમને ખૂબ ગમે છે, તો એક આ સતત એવું ફિલ્ડ છે કે જેમાં સતત તમારે મનમાં પ્રશ્નો જાગતા હોય છે અને એને એને શાંત કરવા માટે તમારે સતત વાંચન કરવું પડે. તો કયા કેવા પ્રકારના વાંચનથી આ ભૂખ શાંત થઈ શકે એના વિશે થોડીક વાત કરો. એટલે પહેલાં તો તમારે નક્કી કરવું પડે કોઈ પણ પત્રકારે કે કયા ફિલ્ડમાં કઈ બીટમાં આગળ આવવા માંગે છે. બધાને કંઈ એવું જરૂર નથી કે મારી જેમ જુદા જુદા વિષય ઉપર રસ લેતા હોય, પણ ધારો કે રસ લેતા હોય તો પણ એની વાત છે. પણ બાકી તમે સ્પેશિયલાઇઝનું પણ અત્યારે ખૂબ સારું ચાલે છે, એક ટ્રેન્ડ છે કે અમુક મહિલાઓના વિષય સંદર્ભમાં જ પોતાની વાત રજૂ કરે, અમુક અત્યારે સાંપ્રત જે બધી ઘટનાઓ બને છે સામાજિક અથવા તો ન્યાયિક અથવા રાજકીય એની ઘટનાની બાબતમાં વાત કરે છે, ક્રાઇમને સંદર્ભમાં વાત કરે છે, પોલિટિકલ સોશિયો બધા જુદા જુદા. પહેલાં તો તમારે નક્કી કરવું પડે કે તમે કયા જોનરેમાં કામ કરવા માંગો છો, સ્પોર્ટ્સમાં, ગ્લેમરમાં. પછી ગ્લેમરમાં પણ ઘણા લોકો માત્ર એમ કે પાર્ટીનું કે ઇન્ટરવ્યૂનું પોપ્યુલર વેનમાં જ ઇન્ટરવ્યૂ કરવા, પણ તમે એમ કહો કે ના મારે મિનિંગફુલ, તો યુ હેવ ટુ ડિસાઇડ કે તમે કયા વિષય ઉપર તમારા કેરિયરમાં આગળ વધવા માંગો છો. અને પછી એ રીતે તમારું વાંચનનું સ્પેશિયલાઇઝેશન કરો. કોઈને ક્રાઇમમાં રસ હોય તો ક્રાઇમ અને એની સીબીઆઈની બંને પુસ્તકો બહાર પડતા હોય, પછી કોઈ રિટાયર્ડ આર્મી ચીફે પોતાની બુક બહાર પાડી હોય તો આર્મી ડિફેન્સ ક્રાઇમ યુનો પોલીસ રિલેટેડ સુરક્ષા રિલેટેડ એમાં તમે સ્પેશિયલાઇઝ કરતા હો તો તમે એ અંગે વાંચો. મહિલા સંદર્ભમાં હોય તો એ અંગે, પોલિટિક્સમાં રસ હોય તો તમારે બધા જ પોલિટિક્સના માત્ર એમ કે અંગ્રેજી વાંચો એનું મારી ખાસ, ભલે ગુજરાતી આપણે માતૃભાષા છે પણ એક કરતાં વધુ પેપરને તમે પત્રકારની જેમ વાંચો. આજે તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો કે ગુજરાત સમાચાર વાંચો અને હું વાંચું એમાં ફરક હોવો જોઈએ. ધારો કે તમે પત્રકાર છો તો તમારે તમે સરસ રીતે વાંચશો, જુદી રીતે વાંચવાનું છે તમારે, પણ એ બીજો એક સામાન્ય વાંચક છે એ એની રીતે વાંચે છે. ધેટ વે તમે કાંઈ પણ વાંચો તો તમે પત્રકાર બનીને વાંચો, ઘણું વાંચો, તમે જે ક્ષેત્રમાં વાંચો એના ફિલ્ડમાં શું શું ઉપલબ્ધ છે તે જાણો. નોટ ઓનલી બુક્સ સમ મેગેઝિન્સ પણ નેટની અંદર પણ તમે ઘણી બધી એક્સપ્લોર કરીને એ દુનિયામાં તમે આગળ વધી શકો છો. એટલે હું માત્ર એટલું જ કહીશ કે જેમાં રસ છે એ ફિલ્ડની અંદર મેક્સિમમ પત્રકાર બનીને વાંચવાનો પ્રયત્ન કરવાનો. તો સર હવે એક બીજી વસ્તુ એ કે ઇન્ટરનેટે આજકાલ બધું ઇઝી કરી નાખ્યું છે અને તરત બધી જ માહિતી આપણી પાસે હાથ વગી છે, છતાંય સાચી માહિતી અને સંપૂર્ણ માહિતી આપવી એ એક જવાબદારી ભર્યું કામ છે દરેક પત્રકારનું. તો એ કઈ રીતે એ જવાબદારી નિભાવવી જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ એક સાચી માહિતી એક પત્રકાર વાચક સુધી પહોંચાડે એના માટે? હા, એટલે સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે ઇન્ટરનેટ બધા પાસે છે, નેટ છે, લેપટોપ છે, સ્માર્ટફોન છે, ઓનલાઈન બધું છે, છતાં પણ તમારી પાસે પણ એ છે, મારી પાસે પણ એ છે, બીજા ભાઈ પાસે પણ એ છે, બધા પાસે છે, પત્રકારો પાસે બધા પાસે છે જ બધું. તો પણ એમાંથી આઉટકમ જે નીકળે છે એ કેમ જુદું નીકળે છે? એટલે સૌથી પહેલાં તો એ માની લેવા જોઈએ છે કે ઇન્ટરનેટમાંથી સર્ચ કરવાની પણ એક કળા છે, આર્ટ છે, એ કઈ રીતે હસ્તગત કરવી અથવા કુદરતી કેળવવી એ મજાની વાત છે. કે નોબેલ પ્રાઇઝ વિશે લખવાનું હું તમને કહું તો તમારી પાસે પણ એ જ હથિયાર છે, મારી પાસે પણ એ જ હથિયાર છે. અથવા આપણે એમ કહેવાય કે રેસીપી તો બધાની સરખી છે કે બધા પાસે પોટેટો છે, એ જ ઇન્ગ્રેડિયન્ટ્સ, એ જ મસાલો છે, એનામાંથી બનતી વાનગી બ્રેડ પોટેટો ધીસ દેટ વોટ એવર બધી ઇન્ગ્રેડિયન્ટ્સ બધા સરખા છે, પણ શા માટે આપણે એમ કહે છે કે તમારું ખાવાની મજા આવે છે, આનું ઓકે છે, આનું બરાબર નથી બન્યું. દેટ મીન્સ બધી જ સમાનતા હોવા છતાં કંઈક જુદું કરી શકે એ જ પત્રકાર છે. બિલકુલ, એવી રીતે ઇન્ટરનેટની અંદર પણ એ જ વસ્તુ છે કે બધી જ વેબસાઇટ છે, બધા જ સોર્સિસ છે, તો એ સોર્સિસમાંથી પણ શું મેળવવું એ એક વસ્તુ છે. એક આ એક છે. અને બીજું તમે કીધું વિશ્વસનીયતા, તો કયા સોર્સથી તમે મેળવો છો? ઘણી બધી વેબસાઇટ એવી હશે કે જેના નામ ઉપરથી તમને એવું લાગશે કે આ રિલાયબલ નથી. ઓકે. અને જો તમે સ્ટાન્ડર્ડ દાખલા તરીકે વોશિંગ્ટન પોસ્ટ છે, ન્યુયોર્ક ટાઈમ્સ છે, યુનો પછી હફિંગ્ટન છે, બિઝનેસ સ્ટાન્ડર્ડ હોય, ઇન્ડિયન એક્સપ્રેસ હોય, ટાઈમ્સ હોય, એનડીટીવી હોય, એ બધાને ઉપરાંત સાયન્સની અંદર જો વોટ એવર સબ્જેક્ટ્સ ઓનલાઈન, એ બધાના તમને પોતાને તો ખબર જ છે કે આ ઓથેન્ટિક છે. અચ્છા, માની લો કે તમને એમ લાગે કે તમે કોઈ એવી એક્સક્લુઝિવ વસ્તુ જાણી છે નેટમાં પણ બીજી કોઈ જગ્યાએ એ નથી જોવા મળતી, તો માનું કે આ ફેક્ટ છે અથવા ઓથેન્ટિક નથી, તો એવું જસ્ટ માત્ર વધુ સરસ માહિતી આપવા માટે, છવાઈ જોવા માટે,
હું એ મારે ચેક તો કરવી જ પડે. બિલકુલ. કોઈ એમ કે નાસાએ એમ કે હનુમાનજીની ચાલીસાના સંદર્ભમાં જે આપણે વાત ચાલે છે કે એનું અંતર એ વખતનો સૂર્યનું અંતર કેટલું હતું એ હનુમાન ચાલીસાની અંદર આવે છે, નાસાએ કહ્યું, તો મારે પહેલાં તો સાયન્સના મેગેઝિનમાં જોવું પડે, નાસાની વેબસાઇટમાં જોવું પડે. પણ અમુક શું કંઈક શું એવું સાવ અજાણ્યું અથવા તો અનરિલાયબલ નામ હોય એના નામે આ સમાચાર હોય તો આઈ શુડ નોટ ગો ફોર ધેટ. તો આઈ શુડ ઓથેન્ટિકેટ ધેટ મેટર. અને સોશિયલ નેટવર્કના જમાનાની અંદર, વોટ્સએપના જમાનાની અંદર તો ખાસ ધ્યાન રાખવું પડે કે ભારતના રાષ્ટ્રગીતને એમ કે યુનાઇટેડ નેશન્સે નંબર આપ્યો, આમ આપ્યું, તો એ બધી વસ્તુને સર્ચ કરવી પડે. સર, હવે એક આજે આપણે ઓનલાઈનની વાત કરીએ છીએ, તો ઓનલાઈન ક્રાંતિ આવ્યા પહેલાં અને પછી પત્રકારત્વ ક્ષેત્રે ગુણવત્તામાં, માહિતીની ગુણવત્તામાં અને પત્રકારત્વની ગુણવત્તામાં કેટલા અંશે ફેરફાર થયો છે એવું તમને લાગે છે? ચોક્કસ ફેરફાર એ રીતે થયો છે કે એક તો વાંચકોની ટીવી દુનિયા આવી ત્યારે પણ એક વાંચકોની જાગૃતિ, જુદા અર્થમાં જાગૃતિ આવી, પણ સ્માર્ટફોન ઓનલાઈન એ બધાને કારણે બધા એટલું બધું લોકો જાણતા થઈ ગયા છે અત્યારે વોટ્સએપના મેસેજથી, ફેસબુકથી, કે પહેલાં તમે કાંઈ પણ વસ્તુ તમે જે જાણતા ફર્સ્ટ હેન્ડ તમારા માટે હતી એ વાંચકો માટે એને અવભાવ લાવી દેતી હતી, એટલે તમારું માટે કામ ઇઝી બનતું. કારણ કે તમારે તમારો એક્સક્લુઝિવ સોર્સ તમારી પાસે જ છે, કારણ કે તમે પત્રકાર છો, એક્સેસ તમારી છે, પણ હવે તમારી પાસે એ નથી રહ્યું, કારણ કે એ બધું જ તરત ઇઝી બની જાય છે. જેમ કેટલા બધા જોક પ્રસારિત થતા હોય તો હાસ્ય કલાકાર માટે અઘરું બને છે, એમ કે છે કે અમારે હવે હસાવા લોકોને અઘરા પડે, કારણ કે એટલી બધી જોક બહાર આવે છે. તો અત્યારે બ્રેકિંગ ન્યૂઝ છે ટીવીના, એ પણ બ્રેકિંગ ન્યૂઝ નથી રહ્યા, કારણ કે એક સેકન્ડમાં તો એ પહેલાં સોશિયલ નેટવર્કમાં આવી જતા હોય. તો ઇન શોર્ટ, તમારી પહેલાં કરતાં અત્યારે જવાબદારી ઘણી વધી જાય છે અને યુ આર ટ્રેમેન્ડસ અંડર પ્રેશર. કારણ કે પછી શું થાય છે કે બધા પાસે સોર્સ છે. પહેલાં ઉદાહરણ તરીકે ગુજરાત સમાચાર પાસે પોતાની યુએસપી હતી કે અમારા સોર્સિસ, અમારી પહોંચ, અમારી લેખનશૈલી, અમારું આ. પણ હવે તો એક નાના ગામમાં એક જે અખબાર બહાર પાડે છે એની પાસે પણ સોર્સ છે ઓનલાઈન બધી વેબસાઇટોનો. તો તમારું ઓસ્કાર એવોર્ડનું કવરેજ હોય તો પહેલાં હું એમ કહી શકું કે ઓસ્કાર અંગે મારી પાસે અમુક સોર્સની બુક્સ છે, અમેરિકાથી મંગાવેલી છે મારા સોર્સથી, અથવા તો એના વિશેના મારી પાસે કટિંગ છે, ક્લિપિંગ છે જે બીજા કોઈ પાસે ના હોઈ શકે, અને મારા પોતાના વિચારો છે અને હું ઓસ્કારનું પાનું બનાવું છું. પણ અત્યારે ઓસ્કારનું પાનું તમે પણ બનાવી શકો ઘેર બેઠા, ગુજરાત સમાચાર એક સંસ્થા પણ બનાવી શકે, બીજું અખબાર પણ બનાવી શકે. કારણ કે ફોટાઓ બધા આવી જાય છે, એની વિગતો આવી જાય છે, બધું આવી. તો તમારી ઇટ્સ ડિફિકલ્ટ કે તમારે એક્સક્લુઝિવ કઈ રીતે આપવું, કંઈક જુદું તમારું વાંચકોને જુદા પાડવા માટેનું, તો આ એક ચેલેન્જ બહુ વધારે પડતી છે. હું પણ પહેલાં જે પણ કોલમ લખી શકતો હતો એ હવે મારે કોલમ લખતી વખતે એમ થાય કે આ બધી વસ્તુ તો હવે જૂની થઈ ગઈ. પહેલાં અઠવાડિયા સુધી એ ચાલતું, આજની એક્સક્લુઝિવ વસ્તુ વાંચકો સુધી પહોંચતા 5 દિવસ સુધીમાં પણ ગરમ રહેતી, હોટ રહેતી. અત્યારે તો 1 કલાકમાં એ પેલી થઈ જાય, તો હું એ પબ્લિશ થાય મારું 5 દિવસ પછી અખબાર કોલમ, ત્યાં સુધીમાં તો એના પછી બીજી 2 ઘટનાઓ બની ગઈ. એવું જ અખબારમાં થાય છે કે હું સાંજે સરસ મજાનું કંઈક આપતો મારી જાતે, પણ રાત સુધીમાં તો એ વસ્તુ એની કોમન પ્લે. સો દેટ વે ચેલેન્જ ઇઝ વેરી બિગ. તો તમારે બહુ જવાબદારી વધી જાય છે, એક્સક્લુઝિવ આપવાની, તમારી યુએસપી તમારા વાંચકોને જાળવી રાખવાની, અને તમારે કંઈક, જેમ નથી કહેતા કે સફળ માણસ કંઈ જુદું નથી કરતો પણ જુદી રીતે કરે છે, એમ હવે તમારે જુદી રીતે કરવું પડશે, કે જુદું તમે નથી કરી શકવાના. તો સર, છેલ્લે એક તમારી જે આટલી આખી સફર છે વિવિધતાઓથી ભરેલી, તો એના અનુભવ અમુક એવા, તમને આટલા બધા અવોર્ડ્સ મળ્યા છે, તમારી આખી જર્ની આટલી સરસ રહી છે, તો એના વિશે અમને થોડીક વાત કરીને છેલ્લે અમારા લેખકોને જે અથવા વાચકોને, શ્રોતાઓને 2 સમજણના બોલ તમારા તરફથી આપો. આટલી લાંબી મંજિલ 25 વર્ષથી 2 કોલમ ચાલે, ગુજરાત સમાચાર જોડે સીધો રોજે રોજનો એક અખબારી સિનિયર ન્યૂઝ એડિટર, આસિસ્ટન્ટ એડિટર પ્રકારનો એક મારી ભૂમિકા સાથેની જવાબદારી, એને કારણે ઘણા લાખો લોકોના સંપર્કમાં પ્રત્યક્ષ રીતે ના આવી શક્યો તો અખબારથી આવ્યો, પ્રત્યક્ષ રીતે પણ ઘણા બધા લોકોના સંપર્કમાં આવ્યો. પણ સારું શું થયું કે એવા બધા કોલમની અંદર જે મારી નિષ્ઠા અને જે મારો હેતુ એ જોઈને બનતું એવું કે સમાજના જે જુદા જુદા ક્ષેત્રના સારી વ્યક્તિઓ, આદરણીય વ્યક્તિઓ, એ મને કોલમ રાઇટર તરીકે કે પત્રકાર તરીકે મારો પરિચય એ રીતે થયો, તો પછી એ હટી ગયું. અને એક પર્સન તરીકે કહેવા, એમ કે ના ભવનભાઈ, નોટ બિકોઝ યુ આર મેરલી પત્રકાર, બટ
નાઇસ પર્સન એ પ્રકારની ભૂમિકા આપણા લેખનને કારણે ઇમેજ ઊભી થઈ. અને અત્યારના જે લેખક પત્રકારોનો છે એટલું જ કહેવાનું કે આ ફિલ્ડમાં માત્ર ગ્લેમરને કારણે ના પ્રવેશશો. જો અંદરથી એક ફોર્સ હોય, પેશન હોય, એટલે બહુ સાચું કહું તો બધા જ લોકો જે બીજી બધી પ્રોફેશનની અંદર એ તમે પ્રોફેશનમાં જાઓ છો એટલે પૈસા મળે છે એવું આ ફિલ્ડમાં નથી. એટલી બધી તમે માનો છો એવું લ્યુક્રેટિવ કેરિયર નથી હોતી આની અંદર, સિવાય કે તમે તમારા ફિલ્ડમાં થોડાક એક્સેલ થાઓ તો તમને એક્સ કરતા વધુ રકમ મળે. પણ બાકી એવી એવું નથી કે તમે આ કેરિયરમાં માત્ર પૈસાને કરવા, પેશન હોય તમારું અંદરનું તો આવો. પણ એ પછી પેશન હોવું એ જુદી વસ્તુ છે અને આવ્યા પછી પ્રેક્ટિકલ જુદી વસ્તુ છે. તો ઘણી બધી બેલેન્સ ઓફ માઇન્ડ સાથે, સંઘર્ષ સાથે, માહિતી સાથે, ડિસ 24 અવર જોબ, આમાં શીખ લેવું હોય તો પણ પથારીમાં બેઠા બેઠા તમે આના જ વિચાર કરતા હોવ છો. આ એક મીઠી વેદનાની એક લાઈન છે કે વેદના પણ થાય છે પણ છોડાતી નથી, એ પ્રકારની વેદના છે. અને એ પત્રકારત્વ સાથે તમે આવવા માંગતા હો તો બાકી ટીવીનો ચહેરો દેખાય કે છાપામાં નામ આવે તો એ અમુક હદ સુધી તમને ગમતું હોય, પણ પછી એ જોડો જેને ડંકતો હોય એને પૂછો તો ખબર હોય કે તમે માનો છો એવી કે મને એમાં મજા નથી, તમે મને ગ્લોરીફાય કરો છો, પણ તમને જો આનંદ આવતો હોય, પેશન હોય, તો આ ફિલ્ડમાં ચોક્કસ આવજો. અને એમાં થોડુંક આપણું જનહિત અને દેશહિત પણ ઉમેરજો, જેમ આપણે નર્મદને મેઘાણીને એટલા માટે ભણીએ છીએ કે એ લોકોનું દેશહિત હતું, લોકહિત હતું, બિલકુલ એટલે ભણીએ છીએ. એવું કંઈ લોકપ્રિયતાના સંદર્ભમાં નથી ભણતા. તો તમે પણ જો તમારો એક ચેપ્ટર અથવા તો ઉલ્લેખ એ રીતે થાય કે યુ વોઝ વેલ્યુએડેડ જર્નાલિસ્ટ, યસ ધેટ શુડ બી ધ ક્રાઇટેરિયા.